નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજે આપણે પશુપાલન વિભાગની પશુપાલકો માટે એવી અગત્યની નવી યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના. આ યોજના અંતર્ગત પશુપાલક છે તે માત્ર 100 રૂપિયામાં પોતાનું પશુનો વીમો છે તે ઉતરાવી શકશે. યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લેશું આજે પશુધન વીમા સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, પશુપાલકોના પશુ મૃત્યુના સંજોગોમાં થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના આશયથી વર્ષ 2024-25 ના બજેટમાં 23 કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે કે જે યોજના અંતર્ગત પશુપાલકોને વીમાના પ્રીમિયમમાં સબસિડી લેખે સહાય આપવામાં આવી છે. ચર્ચા કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે મિત્રો, યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. પછી તે કોઈ પણ વર્ગના પશુપાલકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ, રાજ્યના કોઈ પણ પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. અહીં મિત્રો, પશુપાલકો ગાય કે ભેંસ વર્ગના 1-3 વેતનના જે પશુઓ છે તો આ પશુઓ માટે અને મહત્તમ 3 પશુઓ માટે યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. મિત્રો, ભારત સરકારનું જે નેશનલ લાઇફ સ્ટોક મિશન છે તો આ મિશન અંતર્ગત પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી આપવામાં આવે છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ જે પશુધન વીમા સહાય યોજના છે તે યોજના અંતર્ગત વધારાની સહાય છે તે પશુપાલકોને આપવામાં આવશે. મિત્રો, અહીં પશુપાલકો છે તે આ યોજનાનો લાભ મેળવી વીમા કંપનીને 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવી અને પોતાના પશુઓનો વીમો છે તે ઉતરાવી શકશે. મિત્રો, અહીં માત્ર પશુપાલકોએ 100 રૂપિયા જ પ્રીમિયમ તરીકે ચૂકવવાના રહેશે. પ્રીમિયમની બાકીની જે રકમ છે તે સીધી સબસિડી લેખે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. મિત્રો, અહીં પ્રથમ તબક્કાની શરૂઆત કરી દેવામાં આવેલી છે અને પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે 50,000 જેટલા પશુઓ છે તે પશુઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. એટલે કે હાલ જે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે તેમાં માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે તે જિલ્લાના પશુપાલકો જ અરજી ફોર્મ ભરી શકશે. ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે પશુધન વીમા સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedut.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. વર્ષ 2024-25 માટે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રહેતા જે પશુપાલકો છે તેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. અરજી ફોર્મ 14/11/2024 શરૂ કરી દેવામાં આવેલા છે. 14/11/2024 લઈને 13/12/2024 સમયગાળા દરમિયાન પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તેની પ્રિન્ટમાં પશુપાલકોએ પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે અને તેને વ્યવસ્થિત સ્કેન કરી ઓનલાઈન અપલોડ કરી દેવાની રહેશે. અથવા તો તમારા તાલુકામાં આવેલ જે પશુપાલન વિભાગની જે કચેરી છે તે કચેરી ખાતે ફરજિયાત તમારે જમા કરાવવાની રહેશે. ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. તો કે અહીં જે પશુપાલક છે તે એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય ત્યારે જાતિના દાખલાની નકલ આપવાની રહેશે. દિવ્યાંગ પશુપાલક હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી આપવાની રહેશે. રેશન કાર્ડની નકલ આપવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો કિસાન ક્રેડિટ કાર્ડ, કોઈ પણ એક ડોક્યુમેન્ટની નકલ આપવાની રહેશે. ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનો રહેશે. અરજી ફોર્મની પ્રિન્ટની સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારના પશુપાલન વિભાગની પશુપાલકો માટે અગત્યની યોજના કહી શકાય પશુધન વીમા સહાય યોજના, કે જે યોજના અંતર્ગત પશુપાલકો પોતાના પશુનો 100 રૂપિયા પ્રીમિયમ ભરી અને વીમો ઉતરાવી શકશે અને પ્રીમિયમની બાકી રકમ છે તે સબસિડી લેખે ડાયરેક્ટ સીધી છે તે વીમા કંપનીને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિંદ, વંદે માતરમ.